Namo Namaha Sri Dakshinamurti Vidyamandir Asya YouTube Channel Asya Aham Dami Mohdaya Swagatam Karishyami Dharan Saat Vise Sanskrit Visiya Vandana To Mitro Aapne Dharan Saat Ni Andar Pratham Je Aapko Paath Ado Vandana Ayin Pratham Kavya Vandana Yena Vise Aapne Abhyas Kariyo Ado Parantu Hame Dharan Saat Ni Andar Aapne Vandana Ano Abhyas Kariyo Ano Vandana Ayin Kisu Thaye Che Mitro प्रणाम जो जो एम संस्कृत शब्द से समर्चन तो समर्चन नो बीजो अर्थ छे प्रार्थना जो तो प्रार्थना એટલે શું થાય છે વંદના એટલે કે આપણે ગમે તો પુરુષાર્થ કરીએ કરીએ ગમે તેટલી મહેનત કરીએ સતા પણ જો આપણને સફળતા ન પ્રાપ્ત થાય અથવા જે આપણું લક્ષ્ય છે આપણું જે ધ્યેય છે ये मारे नहीं क्या रहा अपने ईश्वर ने समर्थ लेते के प्रार्थना करी है इसी लेके जे समर्थ है लेके जे ईश्वर से चाहिए बस यार अपने मांगी सब की है ची लेके आपने जो उठती शक्ति इचे आपने जो क्षमता आचे ये ना थी पर विशेष लेके आपने प्राप्त है ये मारे आपने हमेशा वंदना करी है ची लेके प्रणाम करी है ची तो धोरण साथ ही अंदर प्रथम काव्य छे आपको वंदना तो वंदना एक ऐसे प्रणाम એનો સામાનાર્થી શબ્દ છે સમર્ચન એટલે કે પ્રાર્થના એટલે કે સમર્થ પાસે જે આપણે માંગી શકીએ અથવા આપણે એને પ્રણામ કરી અને ઈશ્વર પાસે આપણી જે શક્તિઓ છે જે આપણામાં તૂટ છે તો એને પુરવાર કરવા માટે અથવા આપણી જે શક્તિઓ છે એનું સમર્થ કરવા માટે ઈશ્વર પાસે આપણે જે માંગીએ છીએ એને આપણે વંદના કહીએ છીએ એને આપણે પ્રાર્થના કહીએ છીએ એને આપણે સમર્થન કે સમર્ચન કહીએ છીએ તો વંદના ગુજરાતી છે પ્રણામ તો ધોરણ સાત ની અંદર પ્રથમ કાવ્ય છે વંદના તો વંદના રૂપે રજૂ થયેલો છે અંદર કુલ ચાર શ્લોકો આપેલા છે તો આપણે ધીમે ધીમે એનો અભ્યાસ કરીશું જો પ્રથમ શ્લોક છે પરીક્ષાની અંદર પૂછાય છે શ્લોક પૂર્તિ કરો એનો અથવા તો અનુવાદ કરો સ્મર્યાનો શ્લોક છે જો અંદર या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमतस्य 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 नमो नमः तो सरस मजानो श्लोक छे परिवार लो या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमतस्य 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 नमो नमः હવે જો અહીંયા શબ્દ છે વિદ્યારૂપેણ તો એ વિદ્યા શબ્દ છે એની રૂપે તમે શક્તિ પણ મૂકી શકો છો ધન મૂકી શકો છો કોઈ પણ શબ્દ વાપરી શકો છો યા દેવી સર્વભૂતેષુ ધન રૂપેણ સંસ્થિતા નમતસ્ય 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 નમો નમઃ તો આવો સરસ મજાનો શ્લોક છે તો ધીમે ધીમે હું એનો અનુવાદ કરતો જઈશ અને અઘરા શબ્દો છે એ પણ મૂકતો જઈશ ત્યાં લખ્યું ચોપડીમાં યા દેવી એટલે કે યાનો અર્થ લેવાનો છે કે સરસ મજાનો શ્લોક છે યા દેવી એટલે કે જે દેવી એટલે કે जे देवी सर्वभूतेषु हो सर्वनो अर्थ लेवानो छे बधा अने भूतेषु एटले के जीवोमां जे देवी बधा जीवोमां जीवोनो अर्थ बीजो लईए तो के बधा ज पशुओमां एटले के बधा ज प्राणीओमां या देवी सर्वभूतेषु विद्यारूपेण एटले के विद्यारूपे रहेली छे संस्थिता બધા જીવોમાં વિદ્યા રૂપે રહેલી છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા યા એટલે કે જે દેવી એટલે કે દેવી જે દેવી સર્વભૂતેષુ સર્વનો અર્થ લેવાનો છે બધા ભૂતેષુ એટલે કે જીવોમાં એટલે કે બધા જ પ્રાણીઓમાં વિદ્યારૂપે સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા એટલે કે વિદ્યારૂપે સંસ્થિતા એટલે કે રહેલી છે નમતસ્ય હે નમતસ્ય નમતસ્ય નમો નમઃ તેને નમઃ એટલે કે તેને નમસ્કાર તેને નમસ્તસ્ય હે એટલે કે નમસ્કાર તેને નમસ્કાર
જો હવે શબ્દ છે નમો નમઃ, તો એ શબ્દનો અર્થ શું લેવાનો છે કે તેને નમો નમઃ એટલે કે વારંવાર તેને નમો નમઃ એટલે કે વારંવાર નમો નમઃ એટલે કે નમસ્કાર. જો સરસ મજાનો શ્લોક છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમતસ્ય 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 નમો નમઃ. તો જો યા એટલે કે જે, દેવી એટલે કે દેવી, જે દેવી સર્વભૂતેષુ એટલે કે બધા જીવોમાં બધા પ્રાણીઓમાં વિદ્યારૂપેણ સંસ્થિતા એટલે કે વિદ્યારૂપે સંસ્થિતા એટલે કે રહેલી છે એટલે કે વિદ્યારૂપે રહેલી છે. નમતસ્ય 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 એટલે કે તેને નમસ્કાર તેને નમસ્કાર તેને નમસ્કાર. નમો નમઃ જો અંદર તે શબ્દ છે, નમો નમઃ એટલે કે વારંવાર નમસ્કાર. એટલે કે અહીંયા વિદ્યાની દેવી જે શારદા છે, સરસ્વતી છે, એનું વિદ્યારૂપે સરસ મજાનો પ્રણામ કરવામાં આવ્યા છે પ્રથમ શ્લોકની અંદર. કે યા દેવી એટલે કે જે દેવી સરસ્વતી સર્વભૂતેષુ એટલે કે બધા જ પ્રાણીઓની અંદર બધા જ પક્ષીઓની અંદર એટલે કે આ સૃષ્ટિ ઉપર જેટલા જીવો છે એ બધા જીવોની અંદર અથવા બધા પ્રાણીઓમાં વિદ્યારૂપેણ સંસ્થિતા એટલે કે વિદ્યારૂપે રહેલી છે તેને નમસ્તસ્ય નમતસ્ય નમતસ્ય એટલે કે તેને નમસ્કાર તેને નમસ્કાર તેને નમસ્કાર. અને શબ્દ છે નમો નમઃ એટલે કે તેને વારંવાર નમસ્કાર. હવે જો અહીંયા તમે વિદ્યા શબ્દ છે એની જગ્યાએ શક્તિ શબ્દ મૂકી શકો છો એટલે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ નમતસ્ય 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 નમો નમઃ. તો શક્તિ એટલે કે જે આપણને શક્તિ આપે છે, તાકાત આપે છે, હિંમત આપે છે એવી દેવીને નમસ્કાર. ધન રૂપેણ એટલે કે જે આપણને ધન આપનારી છે, લક્ષ્મી આપનારી છે એવી દેવી સરસ્વતીને નમસ્કાર. તો અહીંયા તમે જે શબ્દ છે ધન છે શક્તિ છે એને કે શક્તિ રૂપેણ એટલે કે વિદ્યાની જગ્યાએ તમે કોઈ પણ શબ્દ વાપરી શકો છો અને શ્લોક આપો મેળવી શકો છો. તો આ શ્લોક કંઠસ્થ કરવાનો છે, પરીક્ષાની અંદર અનુવાદ રૂપે પણ પૂછાઈ શકે અને શ્લોક રૂપે કરો એમાં પણ પૂછાઈ શકે એવો છે. સરસ મજાનો શ્લોક છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમતસ્ય 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 નમો નમઃ. આ સરસ મજાનો એનો અનુવાદ છે. અનુવાદ એ વખત હોમવર્કમાં મૂકવાનો છે. હવે આપણે બીજા શ્લોક ઉપર જઈએ. જો બીજો શ્લોક પણ સરસ મજાનો છે એટલે કે સંસ્કૃતનું ડબલ શું કરવું જોઈએ, પઠન કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ એવો સરસ મજાનો બીજો શ્લોક છે. જો તમે દરરોજની ભાષામાં સંસ્કૃતનો ઉપયોગ કરશો, દાખલા તરીકે સવારમાં તમે જાગો તો ત્યારથી સંસ્કૃત બોલો, તેવો તમારામાં આપોઆપ એ સંસ્કૃત એની કે ભાષા પ્રત્યેની અભિરુચિ કેળવાશે. તો એવો સરસ મજાનો શ્લોક છે બીજો આપણો. જો પઠામી સંસ્કૃતમ નિત્યમ, વદામિ સંસ્કૃતમ સદા, ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક, વંદે સંસ્કૃત માતરમઃ. સરસ મજાનો શ્લોક છે. જો અંદર કે પઠામી સંસ્કૃતમ નિત્યમઃ, તો અહીંયા હું શબ્દ છે એને આપણે ઉમેરવાનો છે. જો અંદર હું વદામિ, સોરી, પઠામિ સંસ્કૃતમ નિત્ય, તો પઠામી સંસ્કૃતમ નિત્યમ, તો નિત્યમ શબ્દ પહેલા લેવાનો છે. હું દરરોજ સંસ્કૃત પઠામી એટલે કે પઠામી એટલે કે વાંચું. હું દરરોજ સંસ્કૃત પઠામી એટલે કે વાંચું છું અથવા વાંચન કરું છું. હું દરરોજ સંસ્કૃતનું વાંચન કરું છું અથવા દરરોજ સંસ્કૃત ભણું છું. આગળ શબ્દ છે વદામિ સંસ્કૃતમ સદા, હંમેશા સંસ્કૃત બોલું છું. વદામિ એટલે બોલવું, હંમેશા સંસ્કૃત, વદામિ એટલે કે બોલું છું. જો બે શબ્દ થયા, બોલું છું, વાંચું છું, બોલું છું એટલે કે દરરોજ સંસ્કૃત બોલું છું. ધ્યાયામિ સંસ્કૃત,
સમ્યક સમ્યક નો અર્થ લેવાનો છે સારી રીતે શબ્દ છે સરસ મજાનો સમ્યક એટલે કે સારી રીતે તો ધ્યાયામિહિ એટલે કે સારી રીતે ધ્યાન ધરુંશું પણ શેનું સંસ્કૃતનું એટલે કે સંસ્કૃતનું સમ્યક એટલે કે સારી રીતે ધ્યાયામિ શબ્દ છે એટલે કે ધ્યાન ધરવું એટલે કે ધ્યાન ધરવું સંસ્કૃત માતા રૂપી જે માતા છે સંસ્કૃત ભાષા એને શું કરું છું વંદન કરું છું એટલે શું કે છે વંદે સંસ્કૃત માતરમઃ એટલે કે હું સંસ્કૃત ભાષા રૂપી વંદે સંસ્કૃત માતરમ શબ્દ છે માતરમ નો અર્થ લેવાનો છે માતાને હું સંસ્કૃત ભાષા રૂપી માતાને આગળ શબ્દ છે વંદન એટલે કે વંદે સંસ્કૃત માતરમ એટલે કે વંદે નો અર્થ લેવાનો છે વંદન કરું છું અથવા પ્રણામ કરું છું એટલે કે માતાને વંદન કરું છું જો શબ્દ સરસ મજાનો શ્લોક છે કે અહમ નિત્યમ એટલે કે દરરોજ એટલે કે હું દરરોજ સંસ્કૃતમ પાઠમી એટલે કે સંસ્કૃતનું વાંચું છું અથવા પાઠામી અથવા પઠામી એટલે કે હું દરરોજ સંસ્કૃત વાંચું છું તો પઠામી એટલે કે વાંચું આ શબ્દો છે ખાસ ધ્યાન રાખજો પઠામી એટલે કે નિયમ છે ધ ધ તે ત પંક્તિ એટલે કે વર્તમાન કાળ પ્રશ્ન પદનું રૂપ છે પઠામી મી વહ મહ સી થ થ તિ તહ અંતિ એટલે કે પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે પઠામી તો હું સંસ્કૃત વાંચું છું પણ કઈ રીતે દરરોજ એટલે કે નિત્યમ સંસ્કૃતમ વદામી એટલે કે હંમેશા સંસ્કૃત બોલું છું નિત્યમ તો અર્થ લેવાનું છે હંમેશા સંસ્કૃત વદામી એટલે કે બોલવું શબ્દ છે વદામી જો એટલે કે બોલવું સંસ્કૃતમ સમ્યક ધ્યાયામિ સંસ્કૃતના સારી રીતે શું કરું છું ધ્યાયામિ એટલે કે ધ્યાન કરું છું અથવા ધ્યાન કરું છું સંસ્કૃતમાં ભાષા માતરમ એટલે કે વંદે એટલે કે સંસ્કૃત ભાષા રૂપી માતાને શું કરું છું પ્રણામ કરું છું અથવા હું વંદન કરું છું આખો શ્લોક ફરીવાર જોઈ લો કે સરસ મજાનો શ્લોક છે પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ વંદે સંસ્કૃત માતરમ હું સંસ્કૃત ભાષા રૂપી માતાને તો સંસ્કૃત માતરમ એટલે કે સંસ્કૃત ભાષા રૂપી માતાને શું કરું છું વંદે એટલે કે વંદન કરું છું અથવા નમસ્કાર કરું છું તો આવો સરસ મજાનો બીજો શ્લોક છે પરીક્ષાની અંદર અનુવાદમાં ખાસ પૂછાય છે ધ્યાન રાખવાનું છે ફરીવાર જોઈએ અનુવાદ કે સરસ પઠામિ સંસ્કૃતમ નિત્યમ એટલે કે નિત્યમ એટલે કે દરરોજ સંસ્કૃત પઠામિ એટલે કે વાંચું છું નિત્યમ સંસ્કૃત વદામિ એટલે કે નિત્યમ એટલે હંમેશા સંસ્કૃત વદામિ એટલે કે બોલું છું સંસ્કૃત સમ્યક ધ્યાયામિ તો સંસ્કૃતને સમ્યક એટલે સારી રીતે શું કરું છું ધ્યાયામિ એટલે કે ધ્યાન દેવું છું વંદે સંસ્કૃત માતરમ એટલે કે સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદે નો અર્થ લેવાનો છે વંદન કરું છું અથવા પ્રણામ કરું છું અથવા નમસ્કાર કરું છું તો આવો બીજો શ્લોક છે સરસ મજાનો એક શબ્દોને ધ્યાન રાખવાના છે અને આવો સરસ મજાનો એનો અનુવાદ છે જો હવે આપણે ત્રીજા શ્લોક તરફ જઈએ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તોતુ તે જો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ તો સરસ મજાનો શ્લોક છે કે સંસ્કૃત જે ભાષા છે આપણે શિક્ષણની સાથે સાથે સરસ મજાનું આરોગ્ય સ્વાસ્થ્ય અને
શબ્દો છે. તો દીપ જ્યોતિ રહ જો અંદર બીજી ત્રીજા શ્લોકની અંદર બીજી લીટીમાં ત્રીજો શબ્દ છે દીપ જ્યોતિ રહ એટલે કે દીપકની જ્યોતિ હે દીપકની જ્યોતિ ત્યાંથી શબ્દ લેવાનો છે. જો શું કહે છે કે જે દીવો તમે પ્રગટાવો છો તમે જે દીવો સળગાવો છો સરસ્વતી માતાને તો હે દીપકની જ્યોતિ આગળ શબ્દ છે નમઃ અસ્તુ તે એટલે કે તેનો અર્થ છે કે તને અને નમસ્તુ એટલે કે નમસ્કાર તને નમસ્કાર જો એટલે કે તને નમસ્કાર એટલે કે દીવાની જ્યોત સમાન એટલે કે સરસ્વતી માતાની સામે જે તમે દીવો પ્રગટાવો છો દીવો પ્રગટાવો છો તો એવી દેવી સરસ્વતીને શું કહે છે નમસ્કાર થજો નમસ્તુ તે એટલે કે તેને નમસ્કાર થજો તેને પ્રણામ થજો તેને વંદન થજો પણ કોણ કે જે દીવાની જ્યોત છે દીવાલો કે જે પ્રગટેલી દેવી સરસ્વતી છે એને નમસ્કાર થજો. શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે કે બીજી લીટીની અંદર પહેલો શબ્દ છે શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે કે નાશ માટે એટલે કે દુષ્ટ શત્રુનો અર્થ લેવાનો છે દુષ્ટ બુદ્ધિના શત્રુનો અર્થ શું લેવાનો છે દુષ્ટ બુદ્ધિના વિનાશાય એટલે કે નાશ માટે દુષ્ટ બુદ્ધિના નાશ માટે જો શત્રુનો અર્થ શું લીધો છે આપણે દુષ્ટ અને બુદ્ધિ એટલે કે બુદ્ધિ દુષ્ટ બુદ્ધિના નાશ માટે વિનાશાય એટલે કે દુષ્ટ બુદ્ધિના નાશ માટે શુભમ કરો કલ્યાણ એટલે કે શુભ કલ્યાણ કરજો જેના માટે શુભ કલ્યાણ કરજો એટલે કે હે ઈશ્વર મારામાં જો અમુક કુસંસ્કાર છે એટલે કે જે મારામાં દુષ્ટ બુદ્ધિ છે અથવા મારી જે મતિ છે બુદ્ધિ છે એમાં જો કોઈ દુષ્ટ વિચાર આવી જાય તો એના નાશ માટે હંમેશા શું કરવાનું છે શુભ કલ્યાણ એટલે કે અમારું શુભ થજો અમારું કલ્યાણ થજો એવી અમને સરસ મજાની બુદ્ધિ આપજો એટલે કે હે દેવી સરસ્વતી માતા અમારામાં જો કોઈ દુષ્ટ વિચાર આવી જાય અથવા કોઈ કુબુદ્ધિ થઈ જાય તો એનો નાશ કરી અમે શું કરજો શુભ કલ્યાણ એટલે કે અમારું કલ્યાણ કરજો અમારા જો વિચાર ચેન્જ થઈ જાય તો એને બદલાવી અને અમારું હંમેશા શું કરજો શુભ કલ્યાણ કરજો એટલે કે અમને સારા સંસ્કારોનું સિંચન કરજો. આગળ શબ્દ છે આરોગ્ય ધન સંપદા એટલે કે અમારી દુષ્ટ બુદ્ધિને નાશ કરીને અમારામાં જે ખરાબ બુદ્ધિ છે એનો નાશ કરીને શું અમને આપવાનું છે આરોગ્ય ધન સંપદા એટલે કે આરોગ્યનો અર્થ લેવાનો છે સ્વાસ્થ્ય તથા સ્વાસ્થ્ય તથા શબ્દ છે આગળ ધન સંપદા એટલે કે ધન સંપત્તિ આપજો શું આપજો ધન સંપત્તિ આપજો. જો શું કહે છે દેવી સરસ્વતી માતે માતાને સરસ મજાની પ્રાર્થના કરે છે કે હે દીપકની જ્યોતિ સમાન સરસ્વતી માતા શું કહેજો હંમેશા તને નમસ્કાર કરજો એટલે કે તને પ્રણામ કરજો તો નમસ્કાર એટલે કે દેવી સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે કે હે દીવાની જ્યોતિ સમાન સરસ્વતી માતા તમને એ પ્રણામ. પછી આગળ કહે છે દુષ્ટ બુદ્ધિ એટલે કે શત્રુરૂપી જે બુદ્ધિ છે એનો નાશ માટે એટલે કે એનો નાશ કરીને શું કરજો અમારું કલ્યાણ કરજો પણ કેવું કલ્યાણ શુભ કલ્યાણ એટલે કે શુભ કલ્યાણ કરો એટલે કે શુભ કલ્યાણ કરજો અને અમારી આ દુષ્ટ બુદ્ધિને દૂર કરી અને સારી બુદ્ધિ આપજો અને અમારું કલ્યાણ કરજો અને શું કહે છે કે અમારું જે સ્વાસ્થ્ય છે એટલે કે અમારું જે શારીરિક સ્વાસ્થ્ય છે તંદુરસ્તી છે શું કીધું છે સંસ્કૃતમાં કે જે નિયમથી ચાલે છે એને નિયમથી પણ નમે છે એટલે કે જો તમે ઈશ્વરના સૂચન પ્રમાણે એના નિયમ પ્રમાણે ચાલશો તો તમને ભગવાન પણ નમે છે એટલે શું કહે છે કે આપણે સરસ મજાનું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય અને ધન સંપદા બે શબ્દ છે આરોગ્યનો અર્થ લેવાનો છે સ્વાસ્થ્ય અને ધન સંપદા એનો અર્થ લેવાનો છે ધન સંપત્તિ આપો એટલે કે આપણે સરસ મજાનું સ્વાસ્થ્ય સરસ મજાની ધન સંપત્તિ આપો આવી સરસ મજાની દેવી સરસ્વતીને પ્રાપ્ત
પ્રાર્થના કરેલી છે. તો આ ત્રણેય શ્લોકો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે અને ત્રણેય ત્રણેય શ્લોકોનો અનુવાદ બે બે વાર લખી અને હોમવર્કમાં મૂકવાનો છે. અહીંયા હું મારો વિડીયો પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.